नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो चालो आजे आपणे भणीशुं धोरण 4 માં અંગ્રેજી। तो सौ प्रथम बधा अंग्रेजी नो लीथो काढ़ी लेशे अने आजे आपणे करीशुं लीथा में पेज नंबर 24। क्यूँ पेज आपणे करीशुं? तो के पेज नंबर 24। हवे जे एक्टिविटी छे के पेज नंबर 24 उपर के उदाहरण प्रमाणे आपेला एक्शन वर्ड्स ना खरा स्पेलिंग फरते राउंड करो, ए आपणे गई काले आपणे लास्ट लेक्चर में आपणे जोयुं के कया स्पेलिंग नी पाछळ आईएनजी लगाड़वामां आवे छे, पछी कया स्पेलिंग नी पाछळ एमनो जे छेल्लो अक्षर होय ए बेवड़ावी अने पछी आईएनजी मूकवामां आवे छे, त्यार पछी अमुक स्पेलिंग आपणे एवा जोया के जेमां स्पेलिंग में छेले ई आवे तो ए ई ने आपणे काढ़ी अने पछी एमनी जग्याए आईएनजी मूकवामां आवे छे। तो आपणे ए स्पेलिंग जोया, ए उपरथी अत्यारे जे आपणी एक्टिविटी छे ए आपणे जोईए तो पेलू आपणे एक्जाम्पल तरीके आपेलू छे। शुं आपेल छे? तो के स्पेलिंग आपेलो छे WISH, वीस। वीस नो स्पेलिंग आपेलो छे, सामे बे स्पेलिंग आपेला छे, सामे आपणने बे स्पेलिंग आपेला छे, एमां पेलो छे के WISH अने छेले आईएनजी लगाड़ेल छे, बीजा स्पेलिंग मां एच छे ए डबल करेला छे, छेलो अक्षर बेवડાવી અને આઈએનજી મૂકવામાં આવેલ છે। તો આમાંથી સાચો જવાબ હોય એમના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે। તો સાચો જવાબ છે પહેલું જે છે વિશિંગ કે WISHING એમના ઉપર રાઉન્ડ કરીને બતાવેલ છે। તો આ મુજબ બાકીના જે નીચે આપણે આપેલા છે એ આપણે કરવાના છે। તો ચલો સૌથી પહેલો સ્પેલિંગ છે SIT, સીટ। શું છે SIT? સીટ। તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, પહેલું છે સીટિંગ, બીજું છે SIT TTING, સીટિંગ। તો સાચો જવાબ છે SIT TING, કારણ કે આપણે જે ગઈકાલનું જેને યાદ હશે ને કે કયા સ્પેલિંગમાં આપણે અક્ષર છે એ બેવડાવી અને આઈએનજી મૂકેલ છે, એમને ફટાફટ ખ્યાલ આવી જશે જોઈને કે આ જે સ્પેલિંગ છે એમાં સાચો જવાબ આ છે। એટલે બધાએ યાદ રાખવાનું છે કે SIT સીટનો સ્પેલિંગ હોય તો એમાં આપણે TTT કરી આઈએનજી મૂકવાનો છે। તો આ સ્પેલિંગ ઉપર બધા રાઉન્ડ કરી લેશે। પછી બીજું છે STAND, સ્ટેન્ડ। સ્ટેન્ડ એટલે થાય ઊભા રહેવું, બરાબર? તો અહીંયા બે સ્પેલિંગ છે STANDING, સ્ટેન્ડિંગ, અને બીજા સ્પેલિંગમાં ડી છે એ ડબલ કરેલા છે। તો સાચો જવાબ આવશે સ્ટેન્ડિંગ, કારણ કે સ્ટેન્ડના સ્પેલિંગમાં ડી છે એ આપણે ડબલ કરવાના નથી, બેવડાવવાના નથી, એટલા માટે જે સ્ટેન્ડિંગ છે આ પહેલો સ્પેલિંગ છે એમના ઉપર બધા રાઉન્ડ કરી લેશે। હવે ત્યાર પછી છે RUN, રન। શું છે? તો કે RUN, રન એટલે દોડવું। તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે RU પછી NNING અને RUNING। તો આપણે જે જોયું પાછળના પેજ ઉપર કે રનના સ્પેલિંગમાં એન છે એ આપણે બેવડાવી અને આઈએનજી મૂકવાનું છે, એટલે RUNNING, રનિંગ। તો આ જે સ્પેલિંગ છે એ સાચો છે, તો એમના ઉપર બધા રાઉન્ડ કરી લેશે। હવે ચોથું છે WRITE, રાઇટ। રાઇટ એટલે થાય લખવું। શું થાય? રાઇટ એટલે લખવું। તો રાઇટની સામે આપણને બે સ્પેલિંગ આપેલા છે, રાઇટ પછી આઈએનજી લગાડેલ છે અને બીજા સ્પેલિંગમાં WRI પછી TT પછી આઈએનજી છે। તો આ સ્પેલિંગ જોઈને તમને શું યાદ આવે છે, શું સમજાવેલું હતું? ગઈકાલે પણ આપણે સમજી લીધું છે, અત્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે પણ મેં તમને યાદ કરાવેલું હતું કે જે સ્પેલિંગમાં છેલ્લે ઈ આવે તો આપણે શું કરવાનું છે, તો કે ઈની જગ્યાએ આપણે આઈએનજી મૂકવાનું છે। ઈ છે એમને આપણે ઇરેઝ કરી નાખવાનો છે, ઈને આપણે કાઢવાનો છે, એમની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે। એટલે જો અહીંયા WRITE પછી ઈ છે એમની જગ્યાએ આઈએનજી છે, તો આ જવાબ સાચો છે, રાઇટિંગ।
तो आनी उपर बधा राउंड करशे। हवे पांचमू छे सीएलएपी क्लेप। शू छे सीएलएपी क्लेप? क्लेप एटले ताळी पाडी। तो सीएलए डबल पी आई एन जी और सीएलए पी आई एन जी, तो एमना माटे तमारे के कया स्पेलिंग में आप डबल अक्षर छे ए बेवड़ावी और आईएन जी मुकवानो छे, एटला माटे तमारे ए पांच स्पेलिंग छे ए याद रखवाना छे। तो एमा आपणे क्लेप नो स्पेलिंग छे एमा जे एक पी छे ए पाछो पी मूकी अने आईएन जी आवशे, एटले साचो जवाब छे सीएलए डबल पी आई एन जी क्लेपिंग। त्यार पछी छठू जोईए तो डी ए एन सीई डांस। शू छे स्पेलिंग? तो के डांस नो स्पेलिंग छे डी ए एन सीई। हवे अहींया डांसिंग अने बीजो बे सी करी अने आईएन जी आपेल छे, तो तमने स्पेलिंग पहला तो सौथी पहला तो स्पेलिंग आपणे व्यवस्थित जोई लेवानुं छे के डांस ना स्पेलिंग मां छेले जो ई आवे छे। શું આવે છે? ઈ આવે છે। તો હમણાં મેં તમને કીધું એમ કે ઈ ને આપણે શું કરવાનું છે, ઈને આપણે ઇરેઝ કરી એમની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે, એટલે ડાન્સિંગ, આ જે ડાન્સિંગનો સ્પેલિંગ સાચો છે ડી એ એન સી આઈ એન જી, એમની ઉપર બધા રાઉન્ડ કરી લેશે। આ જે ડાન્સિંગનો સ્પેલિંગ છે ત્યાં રાઉન્ડ કરી લેશે। પછી આવે છે એસ આઈ એન જી સિંગ। શું આવે છે? એસ આઈ એન જી સિંગ એટલે ગાવું। तो एस आई एन जी आई एन जी पछी अहींया डबल जी करेला छे अने आई एन जी लगाड़ेल छे, तो साचो जवाब आवशे सिंगिंग। एस आई एन जी आई एन जी सिंगिंग, आमनी उपर बधा राउंड करी लेशे। हवे आठमू छे डब्ल्यू ए एल के, वोक एटले थाय चालू। वोक एटले चालू, तो आपणे अहींया डब्ल्यू एल के डबल के करेला छे अने बीजा स्पेलिंग में आईएनजी लगाड़ेल छे, स्पेलिंग नी पाछळ आईएनजी लगाड़ेल छे, तो साचो जवाब आपणो छे डब्ल्यू ए एल के आईएनजी वॉकिंग। तो आमनी उपर बधा राउंड करी लेशे। हवे नवमू छे सी ओ एम ई कम। कम एटले थाय आवू। सी ओ एम ई कम एटले आवू। जो स्पेलिंग मां छेले छे ई, शू छे छेले? ई छे। तो ई नी जग्याए आईएनजी लगाड़ेल जे स्पेलिंग होय एमा राउंड करवानुं छे। तो जो अहींया ई छे ए एम ज राखेल छे अने अहींया ई छे ए काढ़ी अने आईएनजी लगाड़ेल छे, तो आ आपणो साचो जवाब छे। तो कमिंग सी ओ एम आई एन जी एमना उपर राउंड करवानुं छे। चलो नेक्स्ट दसमो आपणो स्पेलिंग छे सी आर वाय क्राय। शुं छे क्राय? एटले थाय रडवू। सी आर वाय क्राय एटले रडवू। हवे अहींया छे आईएनजी लगाड़ेल छे अने अहींया डबल वाय करी अने आईएनजी लगाड़ेल छे, तो आपणो साचो जवाब छे क्राइंग। सी आर वाय आई एन जी। तो आमनी ऊपर बधा राउंड करी लेशे। हवे अग्यारमू छे जे यू एमपी जम्प। शू छे? तो के जे यू एमपी जम्प। जम्प एटले कूदको मारो। तो आ स्पेलिंग में डबल पी करीने आईएनजी छे अने अहींया आईएनजी लगाड़ेल छे, स्पेलिंग नी पाछळ आईएनजी लगाड़ेल छे, तो आपणो साचो जवाब आवशे जे यू एम पी आई एन जी जम्पिंग, एटले आ स्पेलिंग नी उपर बधा राउंड करी लेशे। अने त्यार पछी बारमू छे सी एल ओ एस सी क्लोज एटले बंद करवू। तो क्लोज ना स्पेलिंग में छेले आवे छे ई। शुं आवे छे? E। तो क्लोजिंग जो अहीं सी एल ओ एस आई एन जी अने अहीं ई छे ए एम ज राखी अने आई एन जी लगाड़ेल छे, तो हवे तो तमने बधाने याद रही गयु के ई होय एमनी जग्याए आई एन जी मुकेल जे स्पेलिंग होय ए आपणो साचो स्पेलिंग छे। तो आ क्लोजिंग छे एमनी उपर बधा राउंड करी लेशे, कारण के अहीं ई छे एमनी जग्याए आईएनजी छे, एटला माटे आ स्पेलिंग साचो छे। हवे तेरमू आपणे जोईए तो एम ए के ई मेक एटले बनावू। एम ए के ई मेक एटले थाय बनावू। तो मेक ना स्पेलिंग मां तमे जुओ छेले आवे छे ई। शुं आवे छे? ई आवे छे। तो मेक ना स्पेलिंग मां ई नी जग्याए आईएनजी लगाड़ेल स्पेलिंग छे, अहींया बीजो स्पेलिंग छे ए, एम ए के आई एन जी मेकिंग।
અને આ જે પેલા લખેલો છે એમાં ઈ રાખી અને આઈએનજી લગાડેલ છે એટલે એ સ્પેલિંગ ખોટો છે અને આ સ્પેલિંગ સાચો છે તો એમના ઉપર બધા રાઉન્ડ કરી લેશે એમ એ કે આઈએનજી મેકિંગ ઉપર હવે ચૌદમું છે એફ એલ વાય ફ્લાય એટલે થાય ઉડવું શું થાય ઉડવું તો અહીંયા એફ એલ પછી ડબલ વાય કરી આઈએનજી લગાડેલ છે અહીંયા બાજુમાં જે ફ્લાયનો સ્પેલિંગ છે અને આઈએનજી લગાડવામાં આવેલ છે તો સાચો જવાબ છે ફ્લાઇંગ આ જે સ્પેલિંગ છે કે એફ એલ વાય આઈએનજી એમના ઉપર બધા રાઉન્ડ કરી લેશે હવે પંદરમું છે સ્કીપ શું છે તો કે એસ કે આઈ પી સ્કીપ સ્કીપ એટલે થાય દોરડું કૂદવું શું થાય દોરડું કૂદવું તો સ્કીપના સ્પેલિંગમાં ડબલ પી કરીને આઈએનજી લગાડેલ છે અને અહીંયા સ્કીપના સ્પેલિંગની પાછળ આઈએનજી લગાડેલ છે તો આપણો સાચો જવાબ આવશે કે ડબલ પી આઈએનજી મતલબ કે સ્કીપના સ્પેલિંગમાં પી છે એમને આપણે બેવડવાનો છે મતલબ કે હજુ એક પી લખી અને આઈએનજી રાખવાનું છે એટલે આ જે જવાબ છે એ સાચો છે તો બધા એમની ઉપર રાઉન્ડ કરી લેશે પછી છે એલ એ યુ જી એચ લાફ લાફ એટલે થાય હસવું શું થાય હસવું તો અહીંયા લાફનો સ્પેલિંગ છે એમાં છેલ્લે આઈએનજી લગાડેલ છે અને અહીંયા એચ છે એ ડબલ કરી અને આઈએનજી લગાડેલ છે તો સાચો સ્પેલિંગ છે લાફિંગ એલ એ યુ જી એચ આઈએનજી લાફિંગ તો આ સાચો સ્પેલિંગ છે એટલે એમના ઉપર બધા રાઉન્ડ કરી લેશે પછી છે ટી એચ આર ઓ ડબલ્યુ થ્રો થ્રો એટલે ફેંકવું થ્રો એટલે થાય ફેંકવું તો થ્રોના સ્પેલિંગમાં અહીંયા ડબલ ડબલ્યુ છે ડબલ કરી આઈએનજી લગાડેલ છે અહીંયા જે સ્પેલિંગ હોય એમની પાછળ આઈએનજી લગાડેલ છે તો સાચો જવાબ છે ટી એચ આર ઓ ડબલ્યુ આઈએનજી તો આમની ઉપર બધા રાઉન્ડ કરી લેશે હવે છે આર ઈ એ ડી રીડ રીડ એટલે વાંચવું શું થાય રીડ એટલે વાંચવું તો આર ઈ એ ડી એમાં છેલ્લે આઈએનજી લગાડેલ જે સ્પેલિંગ છે એ સાચો સ્પેલિંગ છે ડબલ ડી કરી આઈએનજી લગાડવાનો નથી રીડના સ્પેલિંગમાં રીડિંગ આર ઈ એ ડી આઈએનજી તો આમની ઉપર બધા રાઉન્ડ કરી લેશે અને ત્યાર પછી છે કે આઈ સી કે કિક કે આઈ સી કે કિક એટલે લાત મારવી કિક એટલે શું થાય લાત મારવી તો કિકના સ્પેલિંગમાં કે આઈ સી કે અને છેલ્લે આઈએનજી અને અહીંયા ડબલ કે કરી આઈએનજી લગાડેલ છે એટલે એ સ્પેલિંગ ખોટો છે સાચો સ્પેલિંગ છે કે આઈ સી કે આઈએનજી કિકિંગ તો આમની ઉપર રાઉન્ડ અને છેલ્લો અહીંયા આપણો વીસમો જે સ્પેલિંગ છે કે એસ ડબલ્યુ આઈ એમ સ્વિમ સ્વિમ એટલે થાય તરવું શું થાય તરવું તો અહીંયા એસ ડબલ્યુ આઈ ડબલ એમ જે એમ છે એમને બેવડાવી અને આઈએનજી મૂકેલ છે અને અહીંયા સ્પેલિંગની પાછળ આઈએનજી મૂકેલ છે તો સાચો જવાબ આવશે સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈએનજી આપણે જે સ્વિમના સ્પેલિંગમાં એમ છે એમને બેવડાવી અને પછી આઈએનજી મૂકવાનું છે એટલે આ સ્પેલિંગ સાચો છે તો બધા એમની ઉપર રાઉન્ડ કરી લેશે સ્વિમિંગ તો અહીંયા જે આપણું પેજ નંબર 24 છે એમના ઉપર જે આપણે એક્ટિવિટી કરવાની હતી એ અહીંયા પૂરી થાય છે અને હજુ આપણી પાસે ટાઈમ છે તો આજે આપણે જે કાંઈ આપણે થોડું થોડું જ્યારે આપણી પાસે 2-5 મિનિટનો ટાઈમ હોય તોય પણ આપણે શું કરીએ છીએ કાંઈક તો આપણે રિપીટ કરી જ લઈએ છીએ કે જે આપણે અગાઉ શીખી ગયા હોય તો મેં તમને લોકોને હોમવર્કમાં અને ક્લાસવર્કમાં પછી આમે તમે તો હવે મોટા સ્ટાન્ડર્ડમાં છો એટલે સન્ડે ટુ સેટરડેના સ્પેલિંગ તમારા માટે તો એકદમ ઇઝી છે ને છતાં પણ ચલો આપણે એક વખત એ રિપીટ કરી લઈએ સૌથી પહેલા સન્ડેનો સ્પેલિંગ શું છે તો કે એસ યુ એન ડી એ વાય સન્ડે એટલે થાય રવિવાર એસ યુ એન ડી એ વાય સન્ડે એટલે રવિવાર ત્યાર પછી આવશે સન્ડે પછી મંડે શું આવશે મંડે તો મંડેનો સ્પેલિંગ
M O N D A Y. मंडे नो स्पेलिंग M O N D A Y. मंडे एटले सोमवार. मंडे एटले थाय सोमवार. अने मंडे पछी आवशे ट्यूजडे. ट्यूजडे नो स्पेलिंग तो के T U E S D A Y. ट्यूजडे नो स्पेलिंग शू थाय T U E S D A Y. ट्यूजडे एटले मंगलवार. अने मंगलवार पछी आवे बुधवार. तो बुधवार ने इंग्लिश मां कहेवाय वेनसडे. शू कहेवाय तो के वेनसडे. ट्यूजडे पछी आवशे वेनसडे. तो वेनसडे नो स्पेलिंग W E D N E S D A Y. W E D N E S D A Y. वेनसडे एटले बुधवार. वेनसडे एटले बुधवार. बुधवार पछी आवशे गुरुवार. तो गुरुवार ने इंग्लिश मां कहेवाय थर्सडे. शू कहेवाय थर्सडे. तो थर्सडे नो स्पेलिंग T H U R S D A Y. T H U R S D A Y. थर्सडे एटले गुरुवार. थर्सडे एटले गुरुवार. शू थाय थर्सडे एटले गुरुवार. तो गुरुवार पछी आवशे शुक्रवार. कयो वार आवशे? शुक्रवार. तो शुक्रवार ने इंग्लिश मां कहेवाय फ्राइडे. शू कहेवाय? फ्राइडे. तो फ्राइडे नो स्पेलिंग एफ आर आई डी ए वाई. एफ आर आई डी ए वाई. फ्राइडे एटले शुक्रवार. शू थाय? फ्राइडे एटले शुक्रवार. अने शुक्रवार पछी आवशे शनिवार. कयो वार आवशे? शनिवार. तो शनिवार ने इंग्लिश मां कहेवाय सेटरडे. શું કહેવાય? સેટરડે. તો સેટરડે નો સ્પેલિંગ એસ એ ટી યુ આર ડી એ વાય. સેટરડે એટલે શનિવાર. સેટરડે એટલે શનિવાર. એસ એ ટી યુ આર ડી એ વાય. સેટરડે એટલે શનિવાર. તો અહીંયા આપણા જે સન્ડે ટુ સેટરડે ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મેં તમને લખીને બતાવેલ છે. તો ચલો હજુ એક વખત આપણે બોલી લઈએ. બધા સાથે સાથે બોલશે. બોલશો ને બધા? વેરી ગુડ. ચલો તો આપણે સન્ડે થી સ્ટાર્ટ કરીએ. એસ યુ એન ડી એ વાય. સન્ડે એટલે રવિવાર. પછી આવશે મંડે. તો મંડે નો સ્પેલિંગ એમ ઓ એન ડી એ વાય. મંડે એટલે સોમવાર. મંડે પછી આવશે ટ્યુઝડે. તો ટ્યુઝડે ને ઇંગ્લિશમાં ટી યુ એસ ડી એ વાય. ટ્યુઝડે નો સ્પેલિંગ ટી યુ એસ ડી એ વાય. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. અને ત્યાર પછી આવશે વેનસડે. શું આવશે? વેનસડે. તો વેનસડે નો સ્પેલિંગ ડબલ્યુ ડી એન એસ ડી એ વાય. વેનસડે એટલે બુધવાર. ડબલ્યુ ડી એન એસ ડી એ વાય. વેનસડે એટલે બુધવાર. અને વેનસડે પછી આવશે થર્સડે. તો થર્સડે નો સ્પેલિંગ ટી એચ યુ આર એસ ડી એ વાય. ટી એચ યુ આર એસ ડી એ વાય. થર્સડે એટલે ગુરુવાર. થર્સડે એટલે ગુરુવાર. અને થર્સડે પછી આવશે ફ્રાઈડે. તો ફ્રાઈડે નો સ્પેલિંગ એફ આર આઈ ડી એ વાય. એફ આર આઈ ડી એ વાય. ફ્રાઈડે એટલે શુક્રવાર. અને ફ્રાઈડે પછી આવશે સેટરડે. તો સેટરડે નો સ્પેલિંગ એસ એ ટી યુ આર ડી એ વાય. એસ એ ટી યુ આર ડી એ વાય. સેટરડે એટલે શનિવાર. શું થાય? સેટરડે એટલે શનિવાર. તો આ રીતના જેમને સન્ડે ટુ સેટરડે ના સ્પેલિંગ મોસ્ટલી તો બધાને આવડે છે, મને ખબર છે, બધા હોશિયાર છો. છતાં પણ હું તમને બધાને ઓળખતી હોઉં કે એ બે થી ત્રણ વ્યક્તિ તો એવા છે જ ક્લાસમાં કે જેમને હજુ આ સ્પેલિંગ છે નથી આવડતા. એટલે કાંઈ વાંધો નહીં, આપણી પાસે ટાઈમ છે જ. હજુ તમારે શું કરવાનું છે તો કે જે સ્પેલિંગ ન આવડતો હોય, સન્ડે નો આવડે છે, મંડે નો આવડે છે, પછી ટ્યુઝડે નો સ્પેલિંગ નથી આવડતો,
तो तमे एक आखू तमारू पेज होय रफ नोट नु एमा तमे ट्यूसडे नो स्पेलिंग लखो के टी यू ई एस डी ए वाय लखता जाओ बोलता जाओ आवड़ी जाशे। हजू तो आपणे घणा बधा आगळ मोटा मोटा स्पेलिंग आववाना छे अने घणा बधा तो करी लीधा छे स्पेलिंग, तो आ तो एकदम तमारा माटे ईजी छे। એટલે જેમને જે સ્પેલિંગ ન આવડતા હોય એ લખશે અને પાકા કરી લેશે। ચલો હવે આપણે વાત કરીએ હોમવર્કની, તો હોમવર્કની અંદર બધા આપણે સન્ડે ટુ સેટરડેના તો કર્યા, હવે બધા જાન્યુઆરી ટુ ડિસેમ્બર, જાન્યુઆરીનો સ્પેલિંગ અને સામે એમનો ઉચ્ચાર, જાન્યુઆરી ટુ ડિસેમ્બરના સ્પેલિંગ અને ઉચ્ચાર ભલે એ આપણે કરી લીધા છે હોમવર્કમાં, છતાં પણ ચલો આપણે રિપીટ કરવાનું જ છે કે જેથી કરીને જે આપણે પાકું કરીએ ને જે આપણે વર્ક કરીએ છીએ ને એ એકદમ આપણું પરફેક્ટ થવું જોઈએ। હવે આ સન્ડે ટુ સેટરડેના મેં આજે કરાવેલ છે, પછી અગાઉ તો તમે કેટલી વાર કરી લીધા છે, આગળના ધોરણમાં પણ તમે શીખી ગયા છો, છતાં પણ આપણને ન આવડતું હોય તો એને શું કહેવાય, એ આપણું વર્ક છે એ બરાબર થયેલું નથી। તો જાન્યુઆરી ટુ ડિસેમ્બરના સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના છે અને પાકા કરવાના છે। હવે કઈ રીતના લખવાનો છે એ ખાસ હું તમને સૂચના આપી દઉં કે તમે જોઈ શકો છો કે મેં સન્ડે ટુ સેટરડેના સ્પેલિંગ છે પહેલું અક્ષર કેપિટલ રાખીને લખેલા છે, પહેલો અક્ષર પહેલી એબીસીડીનો, પાછળના બધા સ્મોલ મતલબ કે બીજી એબીસીડીના, એ રીતના તમારે લખવાનું છે। જાન્યુઆરી ત્યાર પછી ફેબ્રુઆરી પછી માર્ચ, તો બધામાં એમનો જે પહેલો અક્ષર હોય એ પહેલી એબીસીડીમાં રાખવાનો છે, પાછળના બધા સ્મોલ, પછી વચ્ચે ક્યાંય પાછો કેપિટલ આવવો જોઈએ નહીં, પહેલો એક જ કેપિટલ હોવો જોઈએ, પાછળના બધા બીજી એબીસીડીના હોય એ રીતના તમારે લખવાનું છે અને સાથે સાથે સ્પેલિંગ છે એ પાકા પણ કરવાના છે। ચલો તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।